વાત એમાં એ છે કે એ વખતના સમાજના અજ્ઞાન દમ ભરૂ અને વિષમ સામાજિક વાસ્તવની પરિસ્થિતિ એમાં જોવા મળે છે તમે જુઓ કે પશુ પંખીની સૃષ્ટિ એક નાટકમાં લાવ્યા છે મેના પોપટ નાટક હાથીભાઈ ઘોડા એની પાંચમી પત્ની ચાર પત્ની તો હાથીભાઈ મારી નાખી છે મોટી ઉંમરના હાથીભાઈ બીમાર હાથીભાઈ વૃદ્ધ હાથીભાઈ એ ચાર પત્નીઓને મારી નાખી છે અને પાંચમી પત્ની મહેના છે એ વળી હાથીભાઈના નોકર મરઘાભાઈના દીકરા પોપટને ચાહે છે અને મરઘાનો બીજો પુત્ર જે વિદેશ છે અને એ હાથીભાઈનો પાલક પુત્ર પણ છે એ આવીને કાપા કાપ કાપો 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 કરતો કરતો હાથીભાઈનું ઓપરેશન કરે છે વૃદ્ધ હાથીભાઈનું જેને હજી જીજી છે છઠ્ઠી વખત લગ્ન કરવાની એની કામના છે અને એ એનું મસ્તક મેનાને જે પ્રેમભરી નાની ઉંમરની યુવતી છે એને મળે છે અને મેનાનું શરીર આતીભાઈને મળે છે અને એમાંથી એ નાગરાજ નામનો ડોક્ટર પાલક પુત્ર એના ઓપરેશનમાંથી એની માનેલી એવી પ્રેમિકા એ કોકિલા માકડ એને ઉગાડે છે ફરીથી બધાના અંગ ઉપાંગ સારા થઈ જાય છે અને નાટકમાં છેલ્લે મિલકત મેનાને મળે છે અને મેના અને પોપટ પરણી શકે છે કોકિલા માંકડ અને મધુકર પરણી શકે છે પણ ચંચીએ લખ્યું છે કે અહીંયા ભાંડ અને ભવાઈથી મેં શરૂઆત કરી છે પણ સતીશભાઈ માફ કરજો ભાંડ કે ભવાઈનો અનુભવ આ નાટકમાં થતો નથી ચંચી ખૂબ લખે છે એટલે ઘણી વખત એવું બને કે જે માણસને ગુજરાતી રંગભૂમિનું ક્લેવર બદલાવવાની ધખના છે જેને ગુજરાતી રંગભૂમિને કંઈક આપવું છે ઘણા બધા વિષયમાં આપવું છે માત્ર ગુજરાતી નાટક જ આપવું છે એવી એક એક ઉદ્દેશ સાથે જે માણસ નીકળ્યો છે એને ક્યારેક ક્યારેક પોતાના સર્જન પાછળ એને મઠારવાનો કદાચ ટાઈમ નથી કાં તો એના વિશે વિચારવાનો ટાઈમ નથી એવું થાય છે પણ ચંચીનું એક સરસ નાટક શિખરીની શાર્દુલ ધવલ કલંકીની અને શિખરિણી આના પાત્રો છે શાર્દુલ એક બાળક છે અને શિખરિણીને એ ચાહે છે પણ શિખરિણી એને વાત્સલ્ય આપે છે ધવલ અને શિખરિણીને કોઈ સંતાન નથી અને કલંકી છે એ શિખરિણીના ચારિત્ર ઉપર કલંક લગાડવાની કુચેષ્ટા કરે છે પણ નાટકના અંતે શાર્દુલ સંતાનની માગણી કરી બેસે છે શીખી એને સંતાન આપે છે એ સંતાન લઈને એને ઉછેરવાની બાંયધરી આપતો શાર્દુલ નાસી જાય છે પણ એક વસ્તુ બહુ સરસ ચંચી અહીંયા મૂકી છે તમે કદાચ ધ્યાનથી વાંચજો ક્યાંય શિખરિણીના ચરિત્ર ઉપર આપણે શંકા કરી શકતા નથી એ રીતે આ નાટકની માવજત કરી છે કે એક પરિણિત શિખરીણી અને ધવલ એના મનોવ્યાપાર એની વેદના એનો વિષાદ એ આપણને અનુભવીએ પણ ક્યાંય શિખરિણીના ચરિત્ર ઉપર આપણે આંગળી ન ચીધી શકીએ એટલે બહુ સરસ રીતે આખા નાટકમાં એ રજૂઆત થઈ છે પણ સૌથી વધુ તો એ ઇતિહાસ કથા પુરાણ કથા લઈ લઈને નાટકો રચતા રચતા આવે છે અખા ઉપર અખાની સુખ્યાત કથા આપણે સૌ જાણીએ છીએ કે પત્નીનું મૃત્યુ થયું બહેનનું મૃત્યુ થયું અને જમના જેવી બહેને બેન એ બનાવે છે અને જમના પછી કંઠીનું આળ અખા ઉપર ચડાવે છે આ આ એક સુખ્યાત વસ્તુને લઈને અખો નાટક લખે છે ચંચી પણ એ અખામાં જે દૃશ્ય મૂક્યા છે ઝડપથી બહુ લાંબી વાત નહીં કરતા આ નાટકની એક વાત તમને કહું કે અખા પાસે ક્ષમા માગવા આવતી જમના સામાન્ય રીતે અહીંયા જુદી રીતે પ્રદર્શિત થઈ છે એ એ દૃશ્ય તમને ગમી જાય એવું છે દુકાને બેસનાર અખો ભજન મંડળી વેદાંતિઓ પાસે જે અખો ભણવા જાય છે કાશી અને પછી જે વેદાંતિઓ સાથેની ચર્ચા છે એનું શિષ્ય મંડળ અખાની જય જય કરનાર લોકો આમાં જે સંઘ દૃશ્યો છે વર્ક જેમાં આપણે કહી શકીએ કે ટીમ વર્કનો ઉપયોગ થઈ શકે એવી કુશળતા ચંચી લાવ્યા છે એટલે અખો નાટક એ રીતે આપણને ગમે એવું છે તમે જુઓ કે પરમ માહેશ્વર નાટક લઈને રાવણની વાત સીતા આપણે સૌ જાણીએ છીએ પણ એ વાતમાં ચંચી જે રીતે રાવણ અને વિભીષણના કે મંદોદરીના સંવાદો મૂકે છે અને સંવાદો દ્વારા રાવણની વૃત્તિઓનો વિકાસ જે આપણને જોવા મળે છે એ પછી તરત જ રાવણ સલુકાઈથી વિભીષણને કહી દે છે કે મારે રામને મારવા નથી મારે એના હાથે મરવું છે મારું ધ્યેય તો આ છે નાટ્યકારે આ કરવાનું છે પૌરાણિક કથાને પૌરાણિક વસ્તુને પોતાનું અર્થઘટન આપવાનું કોઈ પણ રાઇટર કે ડિરેક્ટર છે એ પહેલો માણસ છે કે જેણે નવો અર્થ શોધી કાઢવાનો છે આમ તો સાહિત્યકાર માત્ર એ નવો અર્થ શોધવાનો હોય છે નહીં તો ઇન મેની કેસીસ લિટરેચર ઇઝ અ કેન્સર ઓફ વર્ડ્સ એવું સાર્થ કહે છે એટલે અર્થઘટન ચંચી જે રીતે આપે છે અહીંયા પણ સતી નાટક તમે જુઓ કે વધુ સફળ મંચન લઈ શકે એવું નાટક છે શાંત ઠરેલ આદર્શ ગૃહિણી સતી અને એનો થોડો રંગીલો પતિ મનોજ એની પૂર્વજીવનની પ્રેમિકા મિત્ર નૈના અને પછી સામાન્ય નોકરિયાત એવો પતિ રતનલાલ હવે જુઓ કે નાટક એવી રીતે વિકસે છે કે સતી આપણા મનમાં છવાયેલી રહે છે એ આદર્શ ગૃહિણી કશું બોલતી નથી નાટકમાં બહુ ઠરેલ બુદ્ધિવાળી એની બહેન તારાની સહાયથી એ આ બધાને મહાત કરે છે એક તબક્કો એવો આવે છે કે મનોજ એને હિલ સ્ટેશન પર લઈ જઈને એની આત્મા એને મારી નાખવાની કોશિશ કરે છે પણ મૃત્યુ તો થઈ જાય છે મનોજનું અને બધાની સામે આ ઠરેલ બુદ્ધિની શાંત આદર્શ સન્નારી એ બધાનો મુકાબલો કરે છે અને સિદ્ધિ હાંસલ કરે છે બધું સમૂહસૂતરું પાર ઉતરે છે તો આ નાટકમાં ચંચીની એ ત્રેવડ દેખાય છે પણ સોના માટકડી જેવું નાટક તમે લો ને એક તરફ પરાક્રમી સિદ્ધરાજ રાણક સિદ્ધરાજનો પુનજન્મ બીજી તરફ દલાની ગુજરાતને લૂંટવાની નાકામ ખલનાયકી અને ત્રીજી તરફ સોના વાટકડી રહે એ આપણો લોક જીવનનો એક સરસ પંક્તિ અને એક આપણો અનુભવ એ એ નાટકમાં આવે છે પણ ખરી વાત એ છે કે આ જ ચંચી ઘૂંઘટ પટ જેવું નબળું નાટક પણ આપે છે પણ આપણે બધા યાદ રાખીએ છીએ ધરા ગુર્જરી હમણાં અદણી આસુભાઈ વાત કરતા હતા માર્કનભાઈથી માંડીને અત્યાર સુધીના જે કલાકારોએ ધરા ગુર્જરીમાં કામ કર્યું છે એક તરફ રંગભૂમિ પ્રેમ બીજી તરફ ગુજરાત પ્રેમ અને ત્રીજી તરફ ધરા સાથેનો ગુર્જરનો પ્રેમ અને એ ધરા પણ પાછી ભૂપ્સીની રાણી પણ ભૂપસિંહની પુત્રી પણ રેવા મોતન માલણ અને ભૂપસિંહનું સંતાન કેટ કેટલા આટાપાટા આ નાટકમાં જોવા મળે છે એક તરફ અકબર સાથેનો રેવાનો સંવાદ એક તરફ અકબરનો અને ગુર્જરનો સંવાદ એક તરફ નાટકનો સૂત્રધાર નાટકની શરૂઆત જ ત્યાંથી થાય છે જે આજે નવા નાટકોમાં તમને જોવા મળે છે એ એ જમાનામાં ચંચી લાવ્યા હતા નાટકનો જે પગી છે એ પગી મુસાફરને રંગભૂમિ દર્શન કરાવે છે એમાંથી નાટક શરૂ થાય છે અને પછી નાટકનો અંત ક્યાં આવે છે ગુર્જર ધરાને શ્રદ્ધાંજલિ આપે છે અને કહે છે કે તારા સુમધુર સ્મરણોથી અમારા અંતર ઉજળા થાઓ આમ આખા નાટકનો વિસ્તાર એનું ફોર્મ તમને કદાચ ફેન્ટસી લાગે ક્યારેક કોઈકને વધુ કલ્પનાશીલ લાગે પણ એમાં ભારોભાર પ્રેમ ભરેલો છે રંગભૂમિ ઉપરનું એ દ્રશ્ય કલ્પી જુઓ જ્યાં ધરા ગુર્જરને કહેતી હોય કે હું તારા પ્રેમનો સ્વીકાર કરું છું અને ગુર્જર કહેતો હોય કે ખમીજા નાટક પૂરું થવા દે અને ધરા રુદન કરે અને પહેલાં ગીત આવે એ કેવી ઘટના છે અને એ એ જમાનામાં ચંચી કરી શક્યા શકુંતલા અને કન્યા વિદાય જેવું નાટક પણ ચંચી પાસેથી આપણે મળે છે એક તરફ ઋષિકુમારો છે એ દુષ્યંતને ના પડે છે કઈ શિકાર નહીં કરશો બીજી તરફ પ્રણયનો આરંભ થાય છે શકુંતલા સાથેનો ત્રીજી તરફ વિદુષક શકુંતલાના સૌંદર્યનું વર્ણન કરે છે દુષ્યંત શકુંતલાના સૌંદર્યનું વર્ણન કરે છે અને સખીઓ શકુંતલાના સૌંદર્યનું વર્ણન કરે છે રવિન્દ્રનાથ ટાગોરની શકુંતલા કાલિદાસ વાયા રવિન્દ્રનાથ ચંચી અહીંયા આવ્યા છે એટલે ચંચી પોતે કેવા એમાં દેખાય છે એ આપણે જોવાનું છે તો એક તરફ શ્રગ્ધરા માલિની ઇન્દ્રવજા ઉપજાતી અનુષ્ટુપ વસંત તિલકા જેવા છંદો એમાં ચંચી કામ કરતા કરતા સમશ્લોકી અનુવાદ પણ આપે અને મૌલિક પોતાનું પદ્ય પણ એમાં આપે એટલે એક સાથે ચંચી આપણે જોઈશું એવા પ્રયોગો કરે છે કે સોરઠા પણ આવે દોહા પણ આવે ઉપજાતી છંદ પણ આવે માલિની પણ આવે તિલકા આવે બારોટની ભાષા પણ ચંચીના નાટકોમાં આવી છે તમે જાણો છો તો દ્વ્યંકી નાટકોમાં અંદર અંદર જેવું લાજુબા અંબર મોતન પરવાડી અને સાબરનું નાટક આપણને મળે છે એક પિતાના બે માતા દ્વારા અલગ અલગ સંતાનો એને મામા ઉશ્કેરે અને પછી બંને ભાઈઓ એકબીજાને મારવા તૈયાર થાય એક એકમેકની હત્યા તૈયાર માટે તૈયાર થાય અને એમાંથી મોતન અને પરવાડી એને બચાવે આવું ગ્રામ જીવનનું વસ્તુ લઈને ચંચી આવે છે ભાવ શબલ સંવાદો અહીં છે પણ અહીં મોનોટોની વધારે દેખાય છે એક એક ભાવ વાત કદાચ વધારે લંબાઈ જાય છે તો સતીષભાઈના કામરૂ જેવો વિષય ત્યાં પણ છે ત્રિયારાજમાં ત્રિયારાજમાં સ્ત્રીઓ બધા જ પ્રદેશની બધા જ વર્ગની આવીને ફરિયાદ કરે છે પુરુષોની પતિઓની અને અંજુ દેવી છે એ આજ્ઞા કરે છે કે અહીંયા બધા પતિઓને સરખા ભાગે શિક્ષા થશે કોઈ કોઈની પત્ની મરી જાય તો પતિએ સતીના ધર્મ પાળવાના અને જેમ નાની ઉંમરની સ્ત્રી સાથે મોટી ઉંમરનો પતિ પરણતો હોય એવો અન્યાય થતો હોય તો અહીંયા મોટી ઉંમરના વૃદ્ધ પુરુષ

કે એ સનેપાત અનુભવે છે ને એમાં દેવીઓ માતા સરસ્વતી અશ્વિની કુમારો એને આશીર્વાદ આપવા આવે છે આ તરંગ નામના પાત્રની સામે બે વિરોધી પાત્ર પણ ચંચીએ મૂક્યા છે દંશક અને ઉર્મી દંશક એ એના નામ જેવો દંશવાળો છે અને ઉર્મી છે એ ઉર્મી શાળી છે પણ નાટક વધુ ફેન્ટસી બની જાય છે પણ એની સામે સીતા જેવું દિવ્યંકી પૌરાણિક નાટક આપણને મળે છે અહીંયા ચંચી લવકુશનું યુદ્ધ જે આપણે જાણીએ છીએ એ લાવે છે પણ જે યજ્ઞનું દ્રશ્ય લાવે છે એમાં વાલ્મીકી સાથે લવકુશ પણ આવ્યા છે અને વશિષ્ઠ ઋષિ એને રોકવાની કોશિશ કરે છે આ બધા જ દૃશ્યોમાં ચંચી ભરપૂર દૃશ્યાત્મકતા લાવ્યા છે આ વિઝ્યુઅલિટી જે આવે છે એને કારણે પૌરાણિક નાટકને મંચાવતાર આપવાની કેટલી બધી શક્યતાઓ આપણી સામે આવે છે પણ અહીંયા પણ પહેલો પ્રશ્ન ઊભો થાય કે પૌરાણિક નાટક લખનાર લેખક નવું અર્થઘટન યોસેફભાઈ લાવે છે કે નહીં જો એ લાવે તો એ નાટક બહુ લાંબો સમય સુધી એ કૃતિ બહુ લાંબો સમય સુધી ટકી શકે અને એવું અહીંયા લગભગ બનતું નથી પણ નાટક સરસ છે મુંગી સ્ત્રીમાં તો તમે બેવડ વળી જાઓ એટલું હાસ્ય છે પારસી અને સુરતી ભાષાને કારણે ખાન બહાદુર ખુરશીદજી ખરખરિયા તરંગીના અતંત્ર ન્યાયાધીશ એનો મિત્ર એ પેલો સોરાબજી મૂંગી સ્ત્રીને બોલતી કરવાનું જે પરિણામ આવે છે ઓપરેશન દ્વારા એની સામે પતિને મૂંગો કરવાનું ઓપરેશન કરવું પડે છે અને એમાં પણ તુકબંધી એ મોટો ભાગ ભજવે છે નાગા બાવા આપણને ગમે એવી કૃતિ છે પણ અહીંયા ચંચીએ જે ભાષાની કમાલ કરી છે અને નાગા બાવામાં જે ફકીરો છે સાધુઓ છે ભિખારીઓ છે એનું જે ચિત્રાંકન કર્યું છે એ ચિત્રો મજેદાર છે એમાં લૂલા છે બાડા છે લંગડા છે એ એ બેરા છે અંત અંધ છે પણ ખોટી રીતે અંધ થયેલા ભિક્ષા માટે અને એની સામે ચંચી જે ભાષાનો પ્રયોગ કરે છે જ્યાં સંવાદો લાવે છે એ સંવાદો અદ્ભુત છે પણ નાટક ઘણું લંબાઈ જાય છે રંગલીલા પણ એટલું શિથિલ બંધવાળું નાટક છે એમાં દુભાષીઓ પણ આવે મનરામ તાપી તાપીદાસ વેણી ગૌરી આવે એમાં ઊંઘણશી અને અફીણી એવા ભટ્ટજી આવે અને શિવકોર અને ભટ્ટજીનો સંસાર એ રમુજ પ્રધાન સંવાદો દ્વારા ચાલુ રહે પણ કલ્યાણ અને નર્મદ નાટક દિવંકીઓમાં જુદા પડે છે નર્મદમાં નર્મદ અદ્ય અને મારી હકીકતનો આશ્રય ચંદજીએ લીધો છે એમાં આપણા એ જમાનાના નર્મદ ડાઇ ગૌરી નવલરામ કે કુશલોજી ડોક્ટર બાજી કે કરશનદાસ જેવા પાત્રો તો સત્યપાત્રો છે પણ ચંચીએ નર્મદના જે કાવ્યો અને ગદ્ય ખંડો લીધા છે એ બરાબર ચોક્કસ સ્થાને એને યોજી શક્યા છે એને કારણે નર્મદ એક સરસ ચરિત્ર નાટક બને છે પણ એકાંકીઓની દુનિયા બહુ મોટી છે ચંચીની નથી થઈને વીસ મિનિટ થઈ ગઈ તો મને કહો તરફ હમણાં ઉલ્લેખ કર્યો ધારાસભાનો ધારાસભા નાટક એટલે બધું બધું બંધારણીય રીતે અને એમ ન થાય તો પુનર્જન્મ વખતે પણ બંધારણીય રીતે પુનઃજન્મ થવો જોઈએ એ વાતનો કટાક્ષ કરતું નાટક છે એમાં પેલો સામાન્ય કિશોર મૃત્યુ પામે છે એનો કોઈને ડંખ નથી એ જમાનાનું આખું ચિત્ર જીજી કાજી જે હોલા ગુરુમાં આવે છે અને ઠઠ્ઠા કરે છે એવું ચિત્ર હોહોલિકાવાળું એ એ જ ચિત્ર ધારાસભામાં જૂદી રીતે આવે છે પણ આ બધાની વચ્ચે સંધ્યાકાળ જેવું કર્ણદેવની ઇતિહાસ કથા લઈને આવતું નાટક પણ ચંચી આપે છે અહીંયા આઝાર થાકેલો અને છતાં નીડર શૂરવીર એ કરણદેવ આપણને માણવો ગમે નાયક તરીકે એવો નાયક છે એની સામે ચંચી છોટુભાઈ દેસાઈ જેવા પાત્રો પર કપૂરનો દીવો નાટક પણ લાવે છે આખો એ યુગનો કાળ એ યુગના નાયકો મહાદેવભાઈ દેસાઈ છોટુભાઈ દેસાઈ સંબંધો આપણે જાણીએ છીએ એ કંઈ વિશેષ કહેવાની જરૂર નથી પણ એ બધું જ ચંચી ક્યાંથી લાવે છે એક તરફ તમે જુઓ કે નાગા બાવા એક તરફ આગગાડીના પાત્રો અને બીજી તરફ છોટુભાઈ દેસાઈ અને કરણદેવ આ વૈવિધ્યભરી સૃષ્ટિ એ ચંચી એની દેન છે પણ ગ્રીક કૃતિ યુરિપીડીઝની મીડિયાનું બદિરા જ્યારે ચંચી લાવે ત્યારે એની ભાષા જે રીતે યોજે યુરિપીડીઝ વાંચે તો એને મજા આવી જાય કુંભક દેશના જયસ્વાંગની વાત અને અદર્વ દેશની કન્યાની વાત એમાં એ કરે પણ ખાનગી મહેતા યાને પ્રાઇવેટ પ્રોફેસર જેવા નબળા નાટકો પણ એમાં આવી જતા હોય એક શ્રીમંત બાપનો દીકરો અને એને વળી નગર શેઠની કન્યા ભણાવે ને પરણાવે ને પછી એક સંસ્થા ઊભી કરીને મા બાપને પણ શિક્ષા આપવી એવું થાય હવે ચંચી તમે જુઓ કેટલીક વખત બહુ વધારે પડતી છૂટ પણ લેતા હોય અને એ ચંચી જ કરી શકે ગુજરાત દર્શન જેવા એકાંકીમાં ચંચી સુદામા પાસે સરદાર અને ગાંધીની વાત કરાવે છે અને પછી સુદામા પાછા બંડખોર છે અને એ શું કહે છે કે પૂતળીના જવાબમાં કાળની લીલામાં કોઈ ક્રમ હોતો નથી અને એ ચંચી એ સૂર્યમંદિરની વાત પણ આવા નાટકમાં કરે ચાંપાનેર જૂનાગઢ પોરબંદર સુરતની જાઓ જલાની વાત પણ અહીંયા આવે આ જ ચંચી બાદશાહનો ન્યાય અને કાજી અને મિડ સમર નાઇટ ડ્રીમ મધ ઉનાળાની રાતનું સ્વપ્ન એની વાત પણ કરે પણ આ ચંચી જે વાત કરે છે ને એમાં ચંચી પોતે દેખાય મૂળ કથા લેખકને કે નાટ્ય લેખકને કદાચ ખ્યાલ પણ નહીં હોય કે આમાં ગોઘો પીપુડીને ગબો ગરાડીને તોતારામ ટેલર ને છોગો છુમંતર જેવા પાત્રો આવે અને ગબો ગરાડી પાત્રો નિકાલ એવા શબ્દોનો વારંવારનો ઉચ્ચાર કરીને આપણને મોજ કરાવે લંકુશનનો વજીરને તેની બે વહુઓ હોય લગનગાળો હોય બેરામજી મલબારી બહુ સરસ ચિત્ર બહેરામજી મલબારી કઈ રીતે ભણ્યા કઈ માના દીકરા એની માએ શું સહન કર્યું શિમલામાં બહેરામજીનું કઈ રીતે મૃત્યુ થયું બહેરામજીને પંચમ જ્યોર્જે કઈ રીતે શ્રદ્ધાંજલિ આપી એણે કયા કયા ગ્રંથો લખ્યા આની વાત અદ્ભુત પદ્ય દ્વારા ચંચી આપે છે અને એમાં બહેરામજીની પણ ભાષા માણવા જેવી છે પણ કરોડિયાનું ઝાડુ જેવું નાટક સતીષભાઈ મને ગમ્યું બહુ નાનું નાટક છે કિન્નરી અપ્સરા અને ઠાકોર જેવા પાત્રો સ્વર્ગમાં જાય નર્કમાં જાય અને યમ સિવાય કોઈની સાથે ત્યાં હાજરી નથી યમ પણ બોલતા નથી અને બધા જ પોતાના પાપનો એકરાર કરે છે અને પાપનો એકરાર કર્યા પછી પણ શું આ પ્રશ્ન કરોડિયાનું ઝાડું જે ગૂંચવાય એમ ઝાડું ગુંજવાયા કરે છે સરસ એકાંકી છે પણ ચંચીએ તમે જાણો છો કે સૌથી મોટું કામ કરું છે ઘણા બધા એકાંકીઓનો ઉલ્લેખ કરી શકાય પણ હું જવા દઉં છું રેડિયો નાટકમાં હમણાં અહીંયા વાત થઈને કે આકાશવાણીના કાર્યક્રમ નિર્માતા હતા ચંચીએ ગાંધી વિષયક તેર નાટકોમાં જે રીતે ધ્વનિનો ઇતિહાસનો ઉપયોગ કર્યો છે ખાલી એના શીર્ષક જુઓ પહેલી કૂચ ચંપારણ્ય આશ્રમ સંસ્થાપન દાંડી કૂચ હરિજન હૈયાવરાળ અગ્નિ પરીક્ષા આ બધામાં નેપથ્યના અવાજો ગીતો કવિતાનો ઉપયોગ અને નાટકને અંતે રવિન્દ્રનાથ ટાગોરનું એકલો જાને રે એનો ઉપયોગ સરદાર વિષયક બાર નાટકો મને લાગે છે ભારતની કોઈ ભાષામાં રેડિયોમાં આટલું ગંભીરતાથી ગાંધીને નાટ્યદેહે મૂકવાનું કામ નહીં થયું નહીં થયું હોય એટલે સેલ્યુટ ચંચી રડિયાતબેન ગાંધીજીના બેન રાજકોટમાં હતા સદેહે એ વખતે રાજકોટ સ્ટેશન પાસે રડિયાતબેન ના મોઢે ગાંધી જીવન ગાંધી કઈ રીતે ભણ્યા કઈ રીતે ચોરી કબૂલ કરી આ બધા જ પ્રસંગોને વણી લઈને રડિયાતબેન પાને પાત્ર તરીકે રાખીને ચંચીએ નાટક લખ્યું એટલે ગાંધી એ જ ચંચી પાછા તમે જુઓ ગિરિવર ગિરિગુરુ ગિરનાર એવું નાટક આપે અને ગિરનાર પોતે બોલે એમાં શ્રી કૃષ્ણ પણ આવે રણકદેવી પણ આવે રાખેંગાર પણ આવે બધા જ પાત્રો આવે અને શિશુપાલ વરની જે કથા છે જેમાં ઉલ્લેખ ગિરનારનો છે એ પણ વાંચ સાંકળી લઈ શકાય પણ એ ચંચી કમાલ ત્યાં કરે છે કે એમએચઆઈએસ બેંગાલ એક મનવારને બ્રિટિશ મનવારને ચંચી પાત્ર તરીકે લાવે છે જે મનવારે બબ્બે વખત જાપાનની મનવારોને હંફાવી છે હરાવી છે એની તકનીકી ભાષા અધિમર્જબાનનો અનુભવ લઈને અને પોતાની કલ્પનાશીલતા તો ખરી જ પણ યુદ્ધપોતની જે તકનીકી ભાષા હોય એ ભાષાનો પણ ચંચી ભરપૂર ઉપયોગ કર્યો છે આ માણસ આમ 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 તમે એમ કહો કે આનું આ નાટક નબળું છે અને આનું આ નાટક સબળું છે એવું એમ એમ તરત પ્રમાણી શકાય એવા માણસ નથી આપણે કહી શકીએ કે બંધ શિથિલ છે અહીંયા નાટક મંચન થઈ શકે એમ નથી પણ તમને ક્યાંક ચંચી મળે એના સમગ્ર સર્જનમાં ચંચીની મૌલિકતા ભારોભાર મળે એક બહુ સરસ પ્રીતભાઈ નામનું રેડિયો નાટક પ્રભાત ચાવડા ઉપરનું રેડિયો નાટક પણ ચંચીએ આપ્યું છે સમગ્ર રીતે જોઈએ તો આપણે એકાંકીઓ દ્વ્યંકીઓ અને ત્રિયંકીઓની વાતમાં પચાસેક નાટકો બ્યાસીમાંથી એની બહુ ઉભડક વાત કરી પણ મને લાગે છે કે ચંચી મિશનરી છે એનો મિજાજ નાટકના વિષયોનું અપાર વૈવિધ્ય મંચ સાથેનો નાટ્ય પદાર્થ સાથેનો એનો આટલો ઊંડો અનુભવ એની નિસબત અને માણસ સાથેની એની નિસબત તમે જુઓ સાહેબ સામાન્યમાં સામાન્ય માણસથી માંડીને મોટામાં મોટા માણસ સુધી તમારી સંવેદના વિસ્તરી ન હોય તો આ પ્રકારના વિષયો આવે જ નહીં ક્યાં બાદર જેવો

સામગ્રી ચંચીના નાટકોમાં મળે એક તો એને ભરપૂર જીવન જીવ્યું છે અને જીવન સાથેની એની પ્રગાઢ નિસ્બત છે બીજું નાટ્ય પદાર્થ સાથેની એની પ્રગાઢ નિસ્બત છે અને ત્રીજી વાત કે એનો ઊંડામાં ઊંડો અભ્યાસ છે એને વિશ્વની રંગભૂમિને જોઈ છે પ્રમાણી છે અને એના આધારે એની ધખના છે ગુજરાતી રંગભૂમિને ઊભી કરવાની ગુજરાતી મૌલિક નાટકને ઊભું કરવાની એની જે જદ્દોજદ છે એ ચંચી પછી ભાગ્યે જ કોઈ નાટ્યકારમાં આપણને મળી છે અને આટલી બધી વિશેષતા આટલું બધું વૈવિધ્ય ભાષાનું હોય મંચ પ્રયોગોનું હોય કેટ કેટલા નાટકો હજી રહી ગયા છે એની વાત આપણે કરી શકીએ ધારાસભાની વાત તમે કરીને એ જ રીતે અનેક નાટકો છે એ એમાં એમાં કટાક્ષ પણ આવે એમાં સુધારાની વાત પણ આવે એમાં એમાં બંડ પણ આવે એમાં પ્રેમ પણ આવે ને સૌથી છેલ્લે પણ પહેલાં કહેવું જોઈએ છેલ્લી એક મિનિટમાં જ હું વાત પૂરી કરીશ પ્રેમનું મોતી આમ તો બાળ નાટક છે કૃષ્ણની બાળકથા છે જશોદા મૈયા પાસે બાળકો આવે છે અને કૃષ્ણને લઈ જવા છે વનમાં કૃષ્ણ વાંસળી વગાડે ગાયો ચરાવે એના માટે રોજનો જે ક્રમ છે એમાં યશોદાજી કંટાળ્યા છે અને એ ના પાડે છે મારા રોયાઓ અમારા સૌરાષ્ટ્રની કોઈ વૃદ્ધા બોલતી હોય એમ તમે ભાગો ટળો અહીંથી આજે કૃષ્ણ બીમાર છે એમ કહે છે પછી કૃષ્ણ છૂટ લઈ લે છે જાય છે વનમાં એક તપસ્વી મળે છે તપસ્વીને પણ કૃષ્ણ બંસરી વગાડીને પોતાના સ્વરૂપનું દર્શન કરાવે છે એવો અનુભવ આવા નાટકમાં કેવી રીતે આવે યાજ્ઞિક સાહેબ તમે વિચાર કરો કે સાવ સામાન્ય વાતમાંથી તપસ્વીને કૃષ્ણ જે ઐશ્વર્યનો અનુભવ કરાવે છે એના વિભૂતિમત તત્વનો અનુભવ કરાવે છે બાળક એ સાવ સામાન્ય બાળ નાટકમાં કેવી રીતે આવે છે મોતીનું ઝાડ કૃષ્ણ વાવે છે એ મોતી લેવા માટે રાધાજી પાસે સુદામાને મોકલે છે અને સુદામાની હાંસી કરીને રાધા એને પાછા વાળે છે અને પછી કૃષ્ણ જશોદા પાસેથી મોતી મેળવે છે અને એક મોતી વાવીને રૂપિયાનું ઝાડ ઉછેરીને એના ઢગલાબંધ મોતીઓથી સુદામા બલરામ સુબાહુ જેવા બધા બાળ ગોવાળિયાઓ છે મોતીની માળાઓ કરીને છત્રીસ ગાયો એ બતાવી છે એ છત્રીસ ગાયોને એ માળાઓ પહેરાવવાની છે અને અંતે રાધાને અફસોસ થાય છે કે મેં કૃષ્ણની હાંસી કરી છે કૃષ્ણની માફી માગે છે અને કૃષ્ણ કહે છે જવા દો બધું માફ ચાલો રાસ રમીએ આ કૃષ્ણ જ કરી શકે ને આ ચંચી જ કરી શકે આ પ્રેમનું મોતી છે એટલે પરમાદરણીય હસુભાઈ અને પરમાદરણીય વિષ્ણુભાઈની વાત સાથે સંમત થાઉં છું આપણે ત્યાં જીવન જીવીને લખનાર બહુ ઓછા લખો છે પશ્ચિમમાં જીવન પહેલાં જીવાય છે પછી લખાય છે આપણે ત્યાં સાહિત્યના સ્વરૂપો આવી જાય છે અને જતા રહે છે એનું કારણ એક એ છે કે આપણે એ જીવ્યા નથી જનકભાઈ એબસટનો અનુભવ આપણને નહોતો સરયાલિઝમનો અનુભવ આપણને નથી અહીંયા હજી કૃષ્ણની પ્રેમની વાત કરનાર લોકો છે અને એટલે નિહિલિષ્ટ થઈ જવું આપણને પોષાય નહીં આપણને ચંચી થવું ગમે અને પ્રેમનું મોતી થવું ગમે આપ સૌને વંદન આભાર સ્વાધ્યાય જે છે માત્ર બતાવા નથી પણ ખરેખર કરેલો છે અને એટલે હા એક ચિંતા એ રહે જેમ બ્યાસીની ની સામે ચૌદ તો ઓછા કહેવાય ને તો તો પણ એ હિંમત તો ક્યાંથી કાઢવી કે ચૌદે ચૌદ વિશે અહીંયા હું વાત કરું પણ એક આપ સૌની માફી સાથે પણ એક વિગત અહીંયા જરા દોષ છે તે આપ સુધારશો મનીષભાઈ ચંચી મહેતાનું જ્યાં લેખાયું છે છ ચાર ઓગણીસો એક અને બાવીસ ચાર બે હજાર એક અવસાનની તારીખ સાલ ખોટી છે આપણે સુધારીએ ચોથી મે ઓગણીસો એકાણું આ ખોટો સંદેશ ના જાય એટલે આટલું દરગુજર કરશો મને પણ પણ એ કંઈક સરસ ચૂક થઈ છે પણ આપણે ચંચીની વાત જ્યાંથી એમને છોડી સાહેબ ઇતિહાસ તો ઇતિહાસ છે આપ ઇતિહાસ ના માણસ છે તો પ્રેમનું મોતી એ શીર્ષક અંતર્ગત જે વાત છેલ્લે એમણે કહી કે ખરેખર પ્રેમનું મોતી એવા ચંચી મારી વાતની શરૂઆત એક સુખદ આશ્ચર્ય ગુજરાતીની પહેલી આત્મકથા મારી હકીકત અઢારસો છાસઠ નર્મદા શંકર લાલશંકર દવે એ લખી એણે લખી તો લખી પણ એ સુરતના અને કેવું સુરત એમ જો આપણે ચંચીને પૂછીએ તો એ કહેશે કે આ એ જ સુરત છે કે જેની કીરત એક વખત ચો તરફ પ્રસરી રહી હતી આ એ જ સુરત કે જેની મરકતની નોબત દૂર દૂર દરિયા પર ગાજી રહી હતી આ એ જ સુરત જેના પર કુદરતના ચારે હાથ હતા આ એ જ સુરત કે જ્યાં દુનિયાના મશૂર મુસાફરો અને સાહસિક સોદાગરો સફરે આવતા આ એ જ સુરત જેનો ઉલ્લેખ ગ્રીક મુસાફર ટોલોમીએ ઈસવીસન છસો બોતેરમાં અને ભરૂચ આવેલ ચીની મુસાફરે યુએન સાંઘે સુરતના નામથી કર્યો છે આ એ જ સુરત જેની ખ્યાતિથી ખેંચાય મહમ્મદ ગોરીનો સેનાપતિ કુતુબુદ્દીન તેરમી સદીમાં ભીમદેવને હરાવી રાંધેર સુધી આવી પહોંચ્યો હતો અને સોન તો એનું ચોટું અને ચોક એવું ઘણું ઘણું જૂના ગૌરવને તાજું કરાવવા હજુ તો હયાત હતા હા એ સુરતના વતની હતા હા આ સુરત છે હા એ જ સુરત જેને ચંચી મહેતા આલેખ્યું છે સીસી મહેતા કહેતા ચંચી કહેતા ચંદા મામા કહેતા ચંદ્રવદન ચીમનલાલ મહેતા એટલે નાટ્યકાર કવિ આત્મકથાકાર હા એ જ સીસી જેમણે કુમાર સામાયિકમાં ભાષાની ગઠરિયા છોડવી અને આલેખવી શરૂ કરી હતી ને ગુજરાતને ઘેલું કર્યું હતું ને નર્મદને પગલે પગલે ચાલી આ સુરતી લાલયની હકીકત કઠરિયા શ્રેણીમાં આપી હતી એની શરૂઆત થયેલી ઓગણીસો પચાસ આસપાસ સાંભળો અરુણ શ્રોફની આ વાત અરુણ શ્રોફ એમની સાથે આકાશવાણીમાં કામ કરતા હતા એમ લખ્યું છે ઓગણીસો પચાસની આસપાસના ગાળામાં મરીન લાઇન્સ પર આવેલા આકાશવાણીના દફ્તરમાં બાકડા પર બેઠા બેઠા ખોડામાં પાટિયું રાખી ડાયરીની કેટલીક નોંધો પર દૃષ્ટિપાત કરતા મોટાભાગે સ્મરણ શક્તિના આધારે લખાયેલી આત્મકથા જેને આત્મકથા નથી કહેતા પણ આપ કથા એમણે કહ્યું છે એ કુમારમાં છપાતી હતી અને ત્યારથી એ ખૂબ લોકપ્રિય બની હતી ચંચી મહેતાએ જે આત્મકથા આપી ગઠરીયા શ્રેણી કુલ તો ચૌદ પુસ્તકો તો વિષ્ણુ સહસ્ત્ર નામાવલી જ નહીં પણ અહીં તો ચંદ્રવદન ત્રિસહસ્ત્ર પાનાવલી એટલે પાના ત્રણ હજાર એકસો સાડત્રીસ અને પુસ્તકો ખાલી ચૌદ અને મનીષભાઈ આપેલી ત્રીસ મિનિટ તો કેમ સમેટવા એટલે છેવટે નિર્ણય ઠર્યો ત્યાં કે આ બાંધ ગઠરિયા ભાગ એક અને બેની ઠેઠ થોડીક નિરાંતે વાત કરવી અને બાકી ચંચીની જ આજ્ઞા શિરો માન્યા એ એટલે બીજી બધી છોડ ગઠરિયા એક બીજી પણ વાત છે અને આ ઘણા બધા વિદ્વાનોએ કહેલી છે એની સાથે હું પણ મારો સુર પુરાવું છું સતીશભાઈ અહીંયા બેઠા છે એમને આત્મકથા નામની એક સાહિત્ય સ્વરૂપ શ્રેણીમાં હવે થયું છે એવું કે આ ચૌદે ગ્રંથ આપણે આત્મકથા ભલે કહેતા હોઈએ પણ ખરેખર છે નહીં કારણ કે નામ વાંચીએ તો સાચ એના ઉપર પ્રકાશ પાડશે બાંધ ગઠરિયા ભાગ એક અને બે ઓગણીસો ચોપન છોડ ગઠરિયા સફર ગઠરિયા રંગ ગઠરિયા રૂપ ગઠરિયા નાટ્ય ગઠરિયા આંતર ગઠરિયા ભાગ એક અને બે ધ્રુવ ગઠરિયા ગાંઠ બંધનિયા ઇલ ઇઝા ટુ રેડિયો ગઠરિયા અને છેલ્લે ચૌદમી શૂન્યનો સરવાળો એટલે આખર ગઠરિયા હવે મુશ્કેલી શું થઈ છે તો ઘણીવાર એવું થયું છે કે આત્મકથા જેને શુદ્ધ આપણે કહીએ એવી તો બાંધ ગઠરિયા ભાગ એક બે અને એ પછી છોડ ગઠરિયા એટલે કે ત્રીજા ગ્રંથમાં એની વાત આત્મકથાના સ્વરૂપને લગભગ લગોલગ ચાલે છે પણ પછી પછી જે થયું છે તે સફર ગઠરિયા અહીંયાથી વિષ્ણુભાઈ એ પ્રવાસ લેખક બની જાય છે અને એટલે એ વાત એટલી બધી વ્યાપક બને છે કે એનો તમે આત્મકથામાં ભાગ્ય સમાવેશ કરી શકો અને ઘણીવાર એમ કહેવાયું કે આ તો સ્મરણ કથાઓ છે એટલા બધા ચરિત્રો આવે સતીશભાઈ નોંધ્યું છે બરાબર નોંધ્યું છે કે એટલા બધા ચરિત્રો કે તમે નામ ભૂલી જાઓ એટલા બધા ચરિત્રો એમને ઊભા કરેલા છે તો ક્યારેક તો એમ લાગે કે આ ચરિત્ર સાહિત્યનો અલગ ગ્રંથ થાય એવું છે તો ઘણું બધું એવું છે કે જે એને શુદ્ધ આત્મકથા થતાં રોકે છે ને એટલે આપણે તો સીધા રસ્તે જવું ચંચીના રસ્તે નહીં તો સીધો રસ્તો શું તો કે બાંધ ગઠરિયા ભાગ એક અને બે પહેલો અને બીજો એમાં બહુ વિવાદ નથી ને આમ પણ હવે એ સાહિત્યિક વાતોને હું બાજુએ મૂકું અહીં તો એમાં જે મજા છે એ મજાની મારે વાતો તમને કહેવી છે પણ અધ્યાપક છું ને એ ભૂલ્યું ભૂલાતું નથી એને એટલે આ પહેલી વાત અને આ બીજી વાત એ અધ્યાપકે કહી હતી હવે જે વાત કહે છે તે કોઈ આસ્વાદક કહે છે તો ભાગ પહેલો અને બીજો ઓગણીસો ચોપન ચંદ્રવદન મહેતાની વિસ્તરેલી આત્મકથાનો એક ખંડ છે આ એક ખંડ માત્ર છે પહેલા ભાગમાં આ લેખાયેલું વિશ્વ છે વીસમી સદીના શરૂઆતના બે દાયકાનું વડોદરા અને સુરતમાં વિતાવેલું બાળપણ અને કિશોરાવસ્થાનું નિરૂપણ તો વડોદરામાં પિતાજીની રેલવેમાં નોકરી થઈ તેથી તેમણે જોયેલું રેલવે જીવન બોલચાલની લઢણવાળું જીવન ગદ્ય વડે તત્કાલીન સમય જીવંત બન્યો છે તો આત્મકથાનું બીજું આકર્ષક તત્વ એટલે એમાં આલેખાયેલા ચરિત્રો હમણાં જ શૈલેષભાઈ આપણને કહ્યું આખી જે સૃષ્ટિ છે કે આ ગાડીમાં તો પછી એમને કામ આવી છે સીધી જ આ જ બધા પાત્રો બાઘર છે ગુલામનબી છે મરિયમ જે ગુલામનબીની મા છે એની બુદ્ધિમા છે જીવી ડોસી છે ડાભઈ છે એવા અનેક પાત્રો અનેક એટલે અનેક પાત્રો ખાલી એક પાત્રની યાદી કરી અધ થાય આપણને આટલા બધા પાત્રો એમ અને મને રસ એમાં પડ્યો છે સતીષભાઈ કે કહ્યું એમ કે ડાયરીના આધારે માત્ર તો ડાયરીએ કેવી સમૃદ્ધ હશે અને એ પ્રગટ થઈ છે કે કેમ એમાં પણ જનકભાઈ રસ છે આ ડાયરી પ્રગટ થઈ છે કે કેમ તો આ વડોદરા જ કરી શકે એવું કામ છે કે ક્યારેક બક્કર ઠાકોરની દિનકી એનો ઉદ્ધાર કોઈ હર્ષદ ત્રિવેદીએ કર્યો હતો તો કોઈ ચંદ્રવદન મહેતાની ડાયરી જો મને સંપળાવી આપે તો કરું ઉદ્ધાર હું પણ એનો ખરેખર એટલું બધું હશે એમાં કલ્પના જ કરવી રહી કે જે અશુભાઈ સાહેબે વાત કહી આપણને થાય કે આ માણસ શું જીવ્યો છે અને જીવ્યો છે તો બહુ જ સરસ વાત છેલ્લે એમને જતાં જતાં કહી તે કે જીવીને જીવ્યો છે જીવીને લખ્યું છે તો જીવીને તે ખરેખર બહુ ઓછા તેવાના એક ચંદ્રવદન મહેતા છે બીજી એક વાત આની વાત હું કહું પહેલાં કે ઓગણીસો પચાસ પછી એણે આત્મકથા લેખનની શરૂઆત તે કરી છે ઓગણીસો એકમાં જન્મ છે એટલે પાકટ પ્રમાણમાં ઉંમર છે ઘણું બધું એમને જોયેલું છે જાણેલું છે અને પછી આત્મકથા લેખનમાં પોતે પ્રવેશે છે ત્યારે એક પરિપક્વતા છે અને પરિપક્વતાએ પણ ઘણું બધું એમાં આપ્યું છે આપણને એમ થાય કે કેટલાય કે આત્મકથા લખવી જોઈ હતી તેના કરતાં વહેલા લખી નાખી અને કે મોડું કર્યું એમ ચંદ્રવદન તો આ બીજા ક્રમમાં જાય અને આ જે બે ભાગ છે એ બે ભાગની અંદર જે તત્કાલીન સમય આ લેખાયેલો છે ગાયકવાડ સ્ટેટ એનું વડોદરા અને આ તો શરૂઆત જ ત્યાંથી કરે રાજ્યાભિષેક આપણને રાજ્યાભિષેક કોનો રાજ્યાભિષેક પોતાનો જ વળી બીજા કોનો તો ચરિત્ર નાયક તો કોઈ નથી કોઈ જ નહીં પોતે પણ વાત તો છે કે ફતેસિંહરાવ ગાયકવાડ જે છે એની સાથે ગરોબો ને શું કેમ કાય એની વાત હમણાં જ હું કરું છું તો સુરત અભ્યાસ અર્થ જવાનું થયું છે મોસાળમાં સ્થિતિ એવી છે કે ચીમનલાલ મહેતા જે છે એની બહુ ટૂંકા પગારની એવી નોકરી છે રેલવેમાં છે પિતાશ્રી પણ પગાર બહુ જ ઓછો છે એ વખતે અને એટલે અને એટલે મામાને ત્યાં ભણવા માટે સુરત ગયા અને એ સુરત કેવું છે તો એ કિશોરે જોયેલું સુરત એ કિશોર આંખે જોયેલું સુરત અને એનો તત્કાલીન સમાજ એના તહેવારો એની નિશાળો એના માસ્તરો અદભુત વર્ણન છે હું વાંચવાનો છું સીધા ચંચીને જ આપણે જોયું કે મારું શું કામ છે અહીંયા પણ સીધા ચંચી જઈએ છીએ હમણાં જમાં તેમ નાના વિધ ચિત્રો અહીંયા આકર્ષક છે કેવા એ માસ્તરો હતા કેવી નિશાળો હતી કેવા તો તહેવારો ત્યાં ઉજવાતા એમ કહીએ કે આપણે એક તત્કાલીન જીવાતું સમાજ જીવન અને એની તવારીખ આ તવારીખ પણ બહુ સરસ શબ્દ તારીખ તો છે જ પણ તારીખ છે કે કેવું એ સુરત હતું અને એને જે કહ્યું છે આ એ તો ઇતિહાસની વિગતો છે પણ પોતાના સમયનું સુરત કેવું હતું તો એમાં આજે પણ રસ એવો છે કે કિશોરે જોયેલું સુરત એનો તત્કાલીન સમાજ તહેવારો નિશાળો વગેરે એમ લેખક અહીં અન્ય વ્યક્તિઓની પોતાના ઉપર પડેલી છાપ એ ઉપસાવવા માગે છે કે બીજાની પોતાના ઉપર શું છાપ પડેલી જો આ પણ એક જુદી વાત મને લાગી છે આત્મકથામાં પોતે જ કહ્યું છે કે બીજા વ્યક્તિઓની મારા ઉપર શું છાપ પડી નહીતર અહીંયા કોઈ બાઘરનું એને એ ચિત્ર નાખવાની જરૂર નહોતી પણ બાઘર એને શું શીખવ્યું છે એની અદ્ભુત વાત અહીંયા આગળ આવશે તો બાંધ ગઠરિયાના બીજા ભાગમાં મુંબઈમાં મુંબઈ એ પોતે કે છે એમાં વિતાલ એટલે કે આ વીસમી સદીનો ત્રીજો દાયકો એ મુખ્ય આકર્ષ મુંબઈ વીસમી સદીનો ત્રીજો દાયકો અને એમાં ખાસ તો એનું કોલેજ જીવન જો પ્રાથમિક શિક્ષણ વડોદરા થઈ ગયું છે માધ્યમિક છે તે સુરત ભણ્યા છે ને કોલેજમાં એલ્ફિન્ટન્સ કોલેજમાં દાખલ થયા છે અને આખો વીચીને અમે કહીએ અધ્યાપકો કે જો કોઈ ત્યાં સુધીનો એ ભણ્યો હોય તો એક જ કોલેજમાં ભણ્યો હોય નામ લખી દેવું એલ્ફિન્ટન્સ કેમ તો કે બીજી હતી જ નહીં તો ત્રીજો દાયકોને એનું મુખ્ય આકર્ષણ એટલે આ કોલેજ જીવન એટલું જ નહીં હવે એ યુવાન થયા છે તો સાથે સાથે સારું સારું સ્નેહજીવન પણ કોલેજ જીવન અને સ્નેહજીવન અને બીજી એક પ્રવૃત્તિ છે રંગરાગ કહેતા નાટ્ય પ્રવૃત્તિ એ પણ શરૂ થાય શૈલેષભાઈ અહીંયા છે આ રંગરાગ જે છે તે નાટ્ય પ્રવૃત્તિ છે કેવી રીતે નાટકમાં આવ્યા છે કે જે અદ્ભુત વક્તા હતા કમનસીબે અમે એ સાંભળ્યા નથી જોયા છે એકમાત્ર વાર એમ એસ યુનિવર્સિટીના એ જ એની મેળીએ પણ ક્યારે એવો સંવાદ થયો નથી તો રંગરાગ કહેતા નાટ્ય પ્રવૃત્તિ અને કાવ્યરાગ કહેતા આ સર્જનની પ્રવૃત્તિ મને એમાં રસ પડ્યો કે આ જે તત્કાલીન જીવન હતું એમાં એક બાજુ આ જે સાંસ્કૃતિક આખી ગતિવિધિઓ હતી એની સાથે સાથે પોતાની સર્જન યાત્રા કેવી રીતે આમાં શરૂ કરે છે અને કોની સાથે એની ઉઠક બેઠક છે એના સમકાલીનો કોણ છે કોનો પરિચય થાય છે નરસિંહરાવ દિવેટિયા નરસિંહરાવ વાણી નામની એક વાર્તા કોલેજ મેગેઝિનમાં છપાય છે અને એમને વાંચી અને બોલાવવામાં આવ્યા છે આટલે નામના એક મહારાષ્ટ્રીયન અધ્યાપક એને લઈ જાય છે કે આવો ને જરા મળવા અને પછી અચ્છા તો તમે લખ્યું છે એમ પેલા નરસિંહરાવ પૂછે છે ને કે છે કે તમે સુરતીઓ અનુસ્વારના શત્રુઓ છો અને વ્યાકરણ તો કે આટલું ચાલે જ નહીં એમ કરીને જે મોટું ભાષણ કર્યું ત્યારે ક્યાં કોણ છે વળી એટલે એને ભૂલથી આથલેને પૂછ્યું કે આ બધું તો ઠીક પણ આ કોણ છે એટલે પેલા ચીડાઈ ગયા નારાજ થઈ ગયા આટલા મોટા વિદ્વાન નરસિંહરાવને કે તું ઓળખતો નથી એ કઈ ખખડાઈ નાખે હા કે કોણ નરસિંહરાવ શું વાત વડી તો સીધા નરસિંહરાવની સાથે કોલેજમાં ભણતા હતા તો નાનાલાલ બકી છે કે આપણે નાનાલાલ લાવવા હવે વિદ્યાર્થી કાળમાં એક આવી વૃત્તિ રહેતી હોય છે કે હું પહેલાં એમ હજુ તો જુનિયર છે સિનિયરો ઘણા છે આગળ અને કહે છે કે નાનાલાલ તો કે એમ આવતા હશે આ કે આપણે લાવવા અને પછી એને સાધે છે એક મિત્રને એ મિત્ર એને નાના સુધી પહોંચાડે છે નાનાલાલને સીધા જઈને વાત જ કરે છે કે આવો આવો અમે કાર્યક્રમ કરવા માગીએ છીએ તમારે આવવાનું છે અને નાનાલાલ એના આશ્ચર્ય વચ્ચે એનો સ્વીકાર કરે છે આવે છે આવે છે ને આનો તો છાકો બોલી જાય છે અને પહેલાંના માટે કહે છે અને પહેલાં કે જે અમારા સિનિયર હતા એના મોટા તો ચલ્લી હવે તમે જુઓ કે એક પછી એક જે પાત્ર પ્રવેશ્યા છે એટલે એ વખતના તો શું ધુરંધરો અને પંડિત યુગ જ ચાલતો હતો ને વળી શું ધાક હશે અને પછી બક્કર ઠાકોર બક્કર ઠાકોરનો તો એક બીજો સંબંધ છે પ્રિયમવદા એમ નામ કહ્યું સાહેબ પ્રિયમવદા એટલે ઈલા કાવ્ય જેના પરથી લખાયા તે અને બીજા સુમતી ઠાકોર આજે આ બે જે પાત્રો છે કે જેના આધારે આખું યમલ અને પછી ઈલા કાવ્ય અને બીજા એમ બે પુસ્તકો એમને આપ્યા છે હું એમાં ચાલ્યો જ આવે પહેલાંવાળી બીજું બીજું કહું છું ક્રમ આમ તેમ રહેશે જરા અક્રમ આમ તો ક્રમમાં તો એ નથી ચાલ્યા અને કહ્યું છે કે જરૂરી છે કે મારો બાપ આ હતો મારી મા હતી હું અહીં જન્મ્યો હતો ને આમ કર્યું હતું ને તેમ કર્યું હતું ને અહીંથી જ શરૂ કરવું નિયમને તો માને જ નહીં નિયમની તો એસી તેસી તો અહીંયા પણ એવું જ એનો પ્રભાવ માની લો તો કાવ્યરાગ આમ એમનો એ પ્રસર્યો છે ને પછી રંગભૂમિ માટેની એક જે વાત છે એને કહ્યું કે ચિંતા કરવાવાળા ત્યાંથી શરૂ કરીએ સેજ અને જો તમને વાંધો ન હોય તો હું એ વાંચું એનો એક એક ટુકડો ત્યારે ચાલો આપણે નવી રંગભૂમિ સમજીએ ભરતથી માંડી અને પછી કહે છે કોના 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 આશીર્વાદ માગીએ આ રે ઇમારત દૂરથી મોઢેરાના સૂર્યમંદિર જેવી યા સોમનાથના સોમ મહાલય જેવી દેખાતી ગોળ એની આસપાસ વિશાળ જગ્યા છે કુંડ નથી ઉદ્યાન છે બહાર બે ભાગમાં એકમાં ભલું ભલું મળી શકે એવી રીતે યોજાયેલું પ્રદર્શન ખંડ છે એમાં કલાકારીગીરીને લાકડાથી માંડી જવેરાત સુધીની વિવિધ ઘર ઉપયોગી વસ્તુઓ મળી શકે એમ છે બીજી બાજુ ખાવા પીવા માટેનું સ્વચ્છ સ્થાન છે કેમ અંદર નથી જવું ઓહો આને એ તો આ સાથે જ સંકળાયેલી બાળ શાળા છે એમાં બાળકો ભણે ગણે છે આનંદ મગ્ન પોતપોતાની સ્વયંભૂ શક્તિ ખીલવતા પણ શિસ્તબદ્ધ રમે છે કૂદે છે ગાય છે અને અવનવ સમજતા રહે છે પછી તો એથી જરા મોટી વયનાનો વિભાગ છે ત્યાં નૃત્યના સંગીતના ચિત્રકળાના વ્યાયામના સુથારી લુહારીના સોની સમારકામના એવા એવા વિધવિધ વર્ગો છે એમાં કામ શીખાતું જાય છે રંગભૂમિનો ઉપયોગી વસ્તુ બનતી જાય છે લોકોને પસંદ પડે તો તે વેચાતી પણ જાય છે પણ આ તેના સ્વપ્નમાં જ રહ્યું આ રંગભૂમિ ક્યારેય બની નહીં જે એ ઈચ્છતા હતા કે આવું નટઘર હોવું જોઈએ એ માણસ એના સપનાઓ એ સાથે લઈને ગયો પણ પણ એક કે છે શહણાં જુઓ પછી એને અધૂરા રાખો કારણ એ જે જોવે જીવતે જીવત પૂરા સિદ્ધ થશે તો તમને જ મજા નહીં આવે પણ એટલું જરૂર કરો કે એ બીજાની આંખમાં ઉગાડો એમને ન આવડે તો એમના રંગી આપો કારણ કે સમણાઓથી મોટો કોઈ વારસ નથી આપણને એમ થાય કે આ માણસ આનું સ્વપ્ન ક્યાં રહ્યો આવો રંગભૂમિનો ચાહક અને એની આત્મકથા એટલે બાંધ ગઠરિયા એમાંથી કેટલું હવે તો કેટલીક છોડ વિગતો તો એવી છે કે આ બાંધ ગઠરિયા આનો જે પહેલો ભાગ છે તે સત્યાસ પ્રકરણમાં વિભાજિત છે પાંચ પ્રકરણ છે પહેલાં તે વડોદરાના અને શેષ બધા સુરતના બંનેનો જે વડોદરા છોડવાની જે વાત છે ને તે હું પહેલાં કરું કેમ તો કે ત્યાંથી વાત શરૂ થઈ છે એટલા માટે અને કહે છે શું કહે છે આખર પાટી પર પડેલા કોઈ સુંદર ભાત બાળકને ભૂસી નાખતા જોયો છે પાટલા પર સરસ રંગોળી પૂરી એક એકાએક એને ઉછળી નાખતી જોઈ છે પાનાનો બંગલો બનાવી એક ધક્કે એને પાળી નાખ્યો છે કાળ એનાથી પણ વિકરાળ કામ કરે છે કોઈવાર પવન પાણી અને અગ્નિ એવા એવા કામને માટે જાણીતા છે જોકે અહીં આગ પણ નહોતી લાગી કે રેલ પણ નહોતી આવી છતાં કાળના મુલાયમ હાથે એ જીવનને પડવારમાં ભૂતકાળના ભંડારમાં ભારી દીધું હતું એ બંગલો એ બાગ એ આગગાડીનો ડબ્બો અને પડખેનું કેબિન એ પાછળનો સ્ટોર બાજુનો કૂવો કારખાનું ટર્ન ટેબલ આજે એમાંનું એક પણ ઇંટોળું નથી માત્ર ઝાંપો બચ્યો છે ચાપાની પાસે ઓરડી છે અને અના સાહેબ રહેતા તે બંગલી છે ઓગણીસો છેતાલીસના મોહરમ સોરી ઓગણીસો છેતાલીસ નવેમ્બરના મોહરમના દિવસે સવારે વડોદરે ઉતરી પ્રોફેસર મંજુલાલ મજમુદારને ત્યાં જઈ ત્યાંથી એ જૂને સ્ટેશને આંટો મારવા ગયો ડૉક્ટર એ જૂના દવાખાનાવાળા મકાનમાં આજે રેશન શોપ હતી જ્યાં હું રમતો રહેતો ત્યાં ગાડાનો અને મોટર બસનો દોડિયો રસ્તો હતો મીનાબાઈ સાથે જ્યાં ખૂબ રમેલા એ બંગલીને ટગર ટગર જોયા કરી પણ એ કંઈ માથે નીકળ્યું નહીં કદાચ કોઈ એમાં રહેતું જ નહીં હોય એ જ રંગ એ જ જાળી એ જ ઈંટો માત્ર પાછળનો જાંબોળો નહોતો ત્યાં મિલ બંધાતી હતી હું પાછો ફર્યો ફાટક પાસે આવી ઊભો ફરીથી બંગલી જોઈ એકલી નિસ્તેજ પાછળ ખડી થતી મિલના બહાર હેઠળ દબાતી ક્ષણભરમાં તો કારખાનાની અગણિત વ્યક્તિઓ ખડી થઈ ગઈ ફાટકની પડખે પાટા પાસે એક કેરેજનું બફર દાંટ્યું હતું લોખંડનું ગોળ ચકરલું માણસ એટલે કે વાવટીવાળો બેસી શકે એટલા માટે હું એ બફર પર જે બેઠો પાસે એક જુવાન વાવટીવાળો ઊભો હતો એણે મને જોયો હું બેસી રહ્યો આંખમાંથી બે ચાર આંસુ ત્યાંની ધરતી પર ખરી પડ્યા એવામાં સવારનો ફાસ્ટ અમદાવાદથી આવીને ગયો એણે મને જગાડ્યો રમણલાલ દેસાઈને ત્યાં જવાનું યાદ આવતા હું કળ ખાઈ ઊભો થયો અને એક બાજુ મગજીની બંગલી અને બીજી બાજુ મેનાબાઈની બંગલી એ બેના સ્મરણોની વચ્ચે હું કાપને રસ્તે પડ્યો હવે આ છેતાળીસની જે વાત છે એ પછી આરંભ કરે છે કે વડોદરામાં કાપની ફાર્મ પર જવાનો દોરી રસ્તો કેવો હતો ત્યાં પોતે અને આ મેનાબાઈ અને આ મેનાબાઈ જીતે નથી એ તો સ્ટેટ સાથે સંકળાયેલી એક કુટુંબની કુંવરી છે જે ક્યારેક મહારાણી થવાની છે એની સાથે હું રમતો એ સ્મરણ સૌથી પહેલું છે એમનું અને એ મીનાબાઈએ તિલક કર્યું હવે આ મહિનાબાઈ તિલક એટલે રાજ્ય વિષે એટલે બીજું કંઈ જ નહીં મીનાબાઈએ તિલક કર્યું લાકડાની તલવાર છે મખમલના એ વાઘા પહેર્યા છે અને પછી મેં મેનાબાઈએ રાજતિલક કર્યું તો આ થયો રાજ્યાભિષેક મારાથી મોટા એવા ઇન્દિરાબાઈએ પોતાની ફૂમતાળી ટોપી પહેરાવી ઘેર રાતા મગફલ ઉપર સોનેરી ભરતવાળી ટોપી હજુ મને યાદ છે પછી તો વર્ષો સુધી મેં ટોપી પહેરી હતી અને હવે કારખાનું કારખાનું કહેતા યાર્ડ જે છે ત્યાં એ આખું વડોદરા સ્ટેશનની બહાર તમે દોઢેક કિલોમીટર સુધી એનો વિસ્તાર છે અને એ આખો જે વિસ્તાર છે તેની બહુ વિગતે વાત એમને કરી છે અને આ કારખાનામાંથી જ એમને આ બધા પાત્રો મળ્યા જેની શૈલેષભાઈ વાત કરી તે વાસ્તવમાં આ પાત્રો હતા ત્યાં થાય કે આ શું દુનિયા હતી અને આટલું સરસ આલેખન રેલવેનું ભાગ્યે જ કોઈ બીજા ગુજરાતી લેખકોએ કર્યું છે અને એનું કારણ કદાચ એનો આ ફર્સ્ટ હેન્ડ એક્સ એક્સપિરિયન્સ હતો આવો જોયાનો અનુભવ એ હતો તો કહે છે કે એ કારખાનું શું હતું કેમ હતું એની વાત ન કરતા હવે એક સર્જક એની યાદદાશના આધારે કહો કે નોંધ હશે ને ટપકાવેલી જનકભાઈ એના આધારે કહો પણ એનો એક ટુકડો આ ટર્નટેબલ ફરનાર મોટા મોટાભાગે ક્લીમેનો હતા ક્લીમેન કે કલીનરો ક્લીનરો બને એક જ કે હજી આ બોલચાલની ભાષા બને એક જ ક્લીમેન તે ક્લીનમેન નહીં એન્જિનને સાફ કરનારો કેટલાક ટર્નિંગ શેડમેન સફાઈવાળા પણ કહે છે જાડા ફાટેલા ટાર જેવા કાળા થીગડાવાળા તેલે ચમકતા કામે ચડવા માટે પહેરવાના પોતાના લુગડા કારખાનામાં જ બે ત્રણ વાર મોટા પટારામાં ચિત્રે બાંધી રાખનારા ઘેરથી વહેલી સવારે આવી હાજરી પુરાવી હાથમાં વેસ્ટનો લબાચો લઈ ગાડી પર જઈ એના પૈડા બોઈલર સંચા પેટી ટાંકી પિસ્ટન રેગ્યુલેટર વેક્યુમ બોક્સ બત્તી બફર સ્ટીમ પાઇપો વગેરે સાફ કરનારા તે કલીમેન હા થાય ક્યાં રેલવેવાળા જો કોઈ અહીંયા હશે તો એને કદાચ અનુસંધાન થશે મારા માટે તો આ બધું જ બેસ બરાબર છે વેશ એટલે વેસ્ટ સૂતરનો બગાડ મિલોમાં સૂતરના કોકડા વડે તેના વળ બગડેલા હોય તેવા તૂટેલ દોરાવાળા કોકડાનો જથ્થો તે વેશ એનો મોટો પટારો સ્ટોરમાં રહેતો કેટલાક સારા કોકડા દેખાય તો તેને જુદા કાઢીએ એમાંથી સૂતરનો દોરો કાઢી લેવાની તરકીબ અમે સૌ કરતા એ સૂતરના તાર ક્લીમેનો ફાટેલા લહેંગા એ ખપે લાગતા વેસ્ટનો એક લબાચો અમુક દિવસો સુધી ક્લીમેનો ચલાવવો પડતો ક્લીમેનો સવાર આઠ વાગે આવતા ત્યારે સાથે જ લુગડામાં રોટલો બાંધી લાવતા હજુ આ કોમન મેન છે હવે સૂકો જુવારિયા આ બાજરાનો ખાસો મોટો રોટલો ચપટી મીઠું બે ત્રણ લીલા મરચાં અને કળસ્યો પાણી બાર સાડા બારની વિસલ પછીનો નળની આસપાસનો એમનો લંચ આવાર ક્લીમિન એન્જિન સાફ કરે ટર્ન ટેબલ પર ગાડી ફેરવે મોટા દરાવરની પેટી બિસ્તર લઈ જાય આવે લાવે આવે એમ ગાડી ધુવે કોલસા ભાંગે એવા નાના મોટા હજાર કામ કરી દિવસ ભરે ક્યાંક ચૂક થઈ હોય તો ભરેલો દિવસ પણ કપાઈ જાય અને નસીબ પાદરું ન હોય તો બે ત્રણ દિવસ પણ કપાઈ જાય કા ભાઈની કેળે હું બહુ ફર્યો આ કા ભાઈ છે પહેલો હવે ડાભાઈ ડાભાઈનો મોટો દોસ્ત બહાદુર પણ એને બાઘર કહેતા હવે આ બહાદુર છે ને પેલો બાઘર ભાગર થયો છે ને એ જ બાઘર પછી આપણને જઈને આ ગાડીમાં પણ મળે છે અને પછી એક બહુ જ આમ આર્દ્ર કરી દેવું વાંકે છે બહુ રોટલા ખાધા છે બહુ રોટલા ખાધા છે ભાગર ડાભાઈને ગુલામનબીના બહુ રોટલા ખાધા છે થાય છે એવું કે આને તેડીને જવાનો હોય છે અને પેલી એ આવે છે ગુલામ નબીની મા મરિયમ નામ છે એનું એ કહે છે કે લો આ બે ત્રણ એના માટે જરદાળુ લાવે છે તો એની મા એને છણકાવે છે કે તમારે નહીં એને આપવાનું એનું તેની આંખ પછી ડબ ડબ હાંસું જાય છે કે ગુલામ નબીનો છોકરો મરી ગયો તો મારે કોઈ છોકરો નથી વાસ્તે આપું છું બીજું શું આપી દઈએ અમે એને અને પહેલાં પાસે ન લેવા સિવાય કોઈ છૂટકો નથી અને એમ કહે છે કે વટલાઈ ગયો હતો ચીડવે છે બીજી વાત કરે છે વાલ કરે છે બાગર જે છે તે જીવી ડોસીનો કેવો તો તારણહાર બને છે તેની બીજી કેટલીય વાતો એ આવે છે અને આમ એ આખરમાં એ વડોદરું છોડે છે ને વડોદરાના સંસ્મરણ એમ કહે છે કે સુરત મને વાલું છે રહેશે પણ વડોદરા ક્યારે ભૂલાશે નહીં તો આજે પહેલો દસકો છે એ એની વાત બહુ જ ભાવવાહી રીતે એ પાંચ પ્રકરણમાં કરવામાં આવી છે અને પછી તો સુરત સુરતમાં તો રંગીની છે અને રંગીની એના જીવનમાં પણ ધીમે રહીને જે પ્રવેશી છે તેની વાત એના ઘણા બધા બીજા મુદ્દા પણ એની સાથે કહે પણ બોલાતી બોલીનો એક ઉત્તમ નમૂનો અને એ પણ કદાચ ચંચી મહેતા પહેલીવાર આપ્યો છે અને એ મમીરો નામે એક નિબંધ છે ને એનો એક ટુકડો જ માત્ર ત્યાં તો વેગરે આવેલો એક બેટ ને ત્યાં મારો નન્નો દીકરો રહે એને થોડી પૂંજી આપી હું એ મોકાઈ લો અને ત્યાં આવતા જતા વાણોને બટ્ટીથી ખબર આપ્યા કરે અને જવારે ટાણ મહિના થવા આવે એ હોળી અહીંયા આવવાનો અને બીજા મોટો દીકરો તો દીકરાનો દરિયા જો હવે હા કહે છે કે આ હોરાની બોલી છે પછી કે ના આની બોલી છે ના અને પછી એ કહે છે કે આ તો મલ્લાજીની બોલી છે ને મલ્લાજી એટલે પિમ્પોરના ખારવાઓની બોલી અને આ પિમ્પોરના ખારવાઓ ક્યાં સુધી જતા તો ડિટ્રાનો દરિયો ખૂંડેજો આ ડીટરાનો ડરિયો પછી એનો સંદર્ભ આપે કે આ ડિટ્રાનો દંડો એટલે ભૂમધ્ર સમુદ્રથી પહેલી પાર જ જાય તે અને એક વાત બહુ જ જબરદસ્ત આવી છે સાહેબ એ અંડરટોન છે એમને વાંચવા જેવો છે આપણે કે કહ્યું કે છેક ખારવો જે છે ને તે વેરાવળ સોમનાથથી લઈને ક્યાંય એને દરિયાની કોઈ પટ્ટી એટલે કે છે ત્યાં કોઈ રાજકીય એ નહોતો એનો સંબંધ એ ગમે ત્યાં કરે રોટી બેટીનો આ ખારવો હતો રોટી બેટીનો સંબંધ ગમે ત્યાં થાય અને ક્યાં ક્યાંથી પછી એની દીકરા માટે પત્નીઓ લાવે તો એની એ વાત કરે છે આ જે ભાગ છે અત્યંત સમૃદ્ધ છે એની વિગતે વાત હું ના કરું શૈલીકાર તો બહુ જ મોટા છે શૈલીકારની એક વાત અને છેલ્લે વિવાહને લગ્નની વાત વગેરે દૂર રહેશે તો એ પણ કરી અને ખરી વાત પૂરી કરીશ તો શૈલી કેવી એની મોટરમાં બેસી કવિ મોટાલાલને ત્યાંથી નીકળી સ્ટેશન પર આવી ટ્રેનમાં કવિ નાનાલાલ ભેગા થઈ ગયા આવા કવિ મોટાલાલ એટલે કોણ તો ખબરદાર દમણ ખબરદારને ત્યાં ગયા છે કેમ તો કે હવાફેર માટે કવિ આવ્યા છે કોણ કવિ તો કે નાનાલાલ એટલે મોટા કવિને ત્યાં ગાય મોટા કવિ કોણ તો કે ખબરદાર અને લખે છે પોતે એની મોટરમાં બેસી કવિ મોટાલાલ એટલે કે ખબરદાર ને ત્યાંથી નીકળી સ્ટેશન પર આવી ટ્રેનમાં કવિ નાનાલાલ ભેગા થઈ ગયા તો પછી એક એવું સરસ તો શૈલીકાર શું કહે છે તો એમ કે છે કોઈને ગાળ દેવા ચગે ત્યારે જાણે એન્જિનની વરાળો છૂટે સુરત હોય ને જો આ ના હોય તો તો અધ્યાય અધૂરો રહે ને એટલે થી માંડીને ઓહો જાત જાતનું એમ અને આપણે સમજી જવાનું બીજું તો કેટલું સતીષભાઈને પૂછવાનું કે આનો બીજું શું થાય એમ તો ઘણું બધું સુરતને લડાવ્યું છે એમને ને પણ છેલ્લે ત્યાં પણ એકદમ ભાવુક થાય છે અને મને ભાવુક કરે છે સલામ કરીને સુરતને સલામ કરે છે કોને કોને સલામ એમ અને સલામ કરીને જાય છે તો પછી કેવી રીતે મુંબઈને એની વાત બહુ જ વિગત એમને ભાગ બેમાં કરી છે પણ નિખાલસતાની તો પરાકાષ્ઠા એમ આપણને લાગે અને જો એ ના હોય તો તો આત્મકથામાં પ્રાણ ના હોય એવું આપણને લાગે આ નિખાલસતા જો ના હોય તો તો શું જોઈએ વક્તૃત્વ સ્પર્ધામાં પહેલાં નિષ્ફળતા મળી છે અને થયું છે કે આ શું એમ પોતે ખાંડ ખાતા હતા કે હું તો સુઈ છું પણ પહેલી જ સ્પર્ધા થઈ મુંબઈમાં અને એમાં પોતાને કંઈ નિષ્ફળતા મળી છે તેની વાત બસો પાંચ માર્ગ જોઈએ છે પાસ થવા માટે લખે છે બહાદુર કે આપણે તો બસો પાંચ માર્ગ પાસ થવાનું હતું એક માર્ગ વધારે આવ્યો એમ પાસ થઈ ગયા તો આવું કહેવું કે પછી લગ્ન જીવન આરંભથી ખોરંભાયેલું રહ્યું અને એમાં એને રેલવે કામ આવ્યું છે શું કહે છે કે પાટો જ આડો પડ્યો પાટો આડો પડ્યો સાહેબ પાટો આડો પડવો એટલે અને પછી જે છે તે કે એ તો બધું બરાબર કે કે મને નહોતી ગમતી વાત બરાબર છે મેં ક્યાં કે એટલે મારું લગ્ન થયું નહોતું મારું લગ્ન કરાવ્યું હતું એમ એ કે છે પોતાના બચાવમાં કે મારે લગ્ન કરવાના હતા મને તો પરણાવ્યો હતો એમ મને પરણાવવામાં આવ્યો હતો અને પછી પછી હવે પોતે પોતાની ધૂળ કાઢે ચૂકે છે તમે તમારા મનમાં બંધાયેલા પૂર્વગ્રહ દૂર કરવા શું કર્યું બોલો એટલે પોતે પોતાને કહે છે કે તમે શું કર્યું પૂર્વગ્રહ એને હશે માની લો અને એ જે આખી કરુણ ઘટના છે વિલાસની અદભુત છે આપણે થાય કે ભાગ્યે જ કોઈના જીવનમાં આવું થાય પણ થયું છે અને એ એને બહુ જ કકડતા હાઈએ પણ લખ્યું છે હવે પ્રિયમવદાની જે વાત છે તો શું સ્નેહ સંબંધ સ્નેહની ગાંઠ તો શું બંધાયેલી છે પણ એની સાથે પણ આવું જ થયું કે એમને ક્ષય થયો છે અને ક્ષય થયો છે તો પંદર વર્ષની એ બાળકી એનું અવસાન થયું છે અને એ ભાંગી પડ્યા છે તો એની પણ એટલી જ લાગણી ભીનર ભીની વાત એમને કરી છે સુમતી ઠાકોર જે પ્રિયમવદાની માસી છે એનાથી ઉંમરમાં થોડી મોટી તો એની પણ વાત એમાં એ આવ્યા કરે છે અને એ બધા પાછા બક્કર ઠાકોરના સંબંધીઓ છે તો આ બધા તાણાવાણા પણ આપણને એમાંથી મળે છે પોતાની નબળાઈઓની વાત કરતાં કે છે નવનીત મહેતા આમ તો એના માસેનો દીકરો નવનીત મહેતા આમ દોસ્ત તો ખરો પણ મને એના પર ચીડ બહુ ચડતી કે એક તો દેખાય ખાય કેમ તો કે એનો નંબર સારો રહેતો ટાઈમસર જમે ટાઈમસર રમે ટાઈમસર વાંચે ટાઈમસર ઊંઘે ટાઈમસર ઉઠે હજી આ ટાઈમ સર ટાઈમ સર ટાઈમ સર પણ હવે જુઓ વજન સર ખાય અને માપસર બોલે વજન સર ખાય અને માપસર ત્યાં આમ આમ જે આમ આમ જે જતો હોય ને બોલ આમ સ્પીન થાય આપણને થાય કે આ ટાઈમ સર ટાઈમ સર ટાઈમ સર પણ વજન સર ખાય અને માપસર બોલે ઠાવકારનો ઉપાય નહીં અને આખી દુનિયામાં નો ભાર જાણે એનામાંથી વર્ણનોની વાત ઘણી બધી બીજી કરી શકાય અને ઘણું બધું બીજું પણ કહી શકાય પણ લોભને કંઈ થયો થોભ હોય નહીં અને એટલે એક મૂલ્યાંકન જે જયંત કોઠારીએ કાર્ય કર્યું છે એમના માટે એ કહીએ ને હું મારી વાત પૂરી કરું તો શું છે આ ગઠરિયા શ્રેણીના આ બે ભાગમાં તો હૃદયની ઉષ્મા છે કલ્પનાના ચમકાર છે વાતાવરણની પકડ છે સુરેખ વર્ણન શક્તિ છે નાટ્યાત્મક રજુઆત છે અને અવનવી ગદ્ય છટાઓ છે કહો કે આ બાંધ ગઠરિયા એ ચંદ્રવદન થી મહેતાને સમજવાની ચાવીઓ છે તો હું તો પામ્યો તમે પણ પામો ધન્યવાદ એક ખાલી વિગત કે આજે ચૌદ માંથી સંક્ષિપ્ત કરી અને પ્રસન્ન ગઠરિયા કરીને વિનોદ ભટ્ટે આ સંપાદન કર્યું એમની હયાતીમાં જ કર્યું એમને વંચાવ્યું અને એમને કહ્યું કે ભાઈ એકોતેર પેઢીને તાર્યા તમે અને એમાં જ આ આશુભાઈએ જે કહી એ એ વાત ટ્વિસ્ટ કરીને મૂકી જે ખરેખર એવી બની નથી જે એમને વિલાસની વાત કહી એમને કહ્યું કે આમ થયું તેમ થયું પણ આ વાત વિનોદ ભટ્ટે ટ્વિસ્ટ કરીને કહી જે ગુજરાતભરમાં પછી ક્યુદંતીઓ રૂપે પ્રસિદ્ધ છે આભાર આભાર અકાદમીના અધ્યક્ષ પદ્મશ્રી પંડ્યા સાહેબ સાહિત્યકાર અશુભાઈ યાજ્ઞિક સાહેબ શૈલેષભાઈ અજયભાઈ